જૂનાગઢ નગરી બની અયોધ્યા નગરી. શ્રીરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. રામનવમીની હર્ષોલ્લાસ સાથે જૂનાગઢમાં કરવામાં આવી ઉજવણી. જૂનાગઢ શહેરમાં સનાતન ધર્મના રામનવમીનો આ દિવસ ખૂબ જ ધામધૂમથી અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. વહેલી સવારથી જ ભગવાન શ્રીરામના દર્શન માટે જૂનાગઢના મંદિરમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે અને ભગવાન શ્રીરામના દર્શન કરી ધન્યતા અનુભવે છે. જૂનાગઢમાં ઠેર ઠેર જગ્યાઓ અને મંદિરોમાં ખૂબ જ સરસ પ્લોટનું આયોજન કરવામાં આવે છે. રસ્તે ચાલતા રાહદારીઓ અને રાહ ભક્તો માટે ખાસ સરબત, ઠંડુ પાણી, ચા, કોફી, છાશ અને પ્રસાદ માટેના વિવિધ સ્ટોલો ઊભા કરવામાં આવેલ હોય છે. તેમજ વહેલી સવારથી જ વિતરણ પણ કરવાની શરૂઆત થાય છે. સમગ્ર ભારતમાં રામનવમીનું આગવું મહત્ત્વ તો છે, તેમાં પણ જૂનાગઢમાં દિવાળીના તહેવાર કરતાં પણ વધુ માત્રામાં લોકોનો ઉત્સાહ જોવા મળે છે. શ્રી હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા જૂનાગઢના મુખ્ય માર્ગ પરથી કાઢવામાં આવી હતી. કોરોના મહામારી પછી જનજીવન સામાન્ય થતાં 2 વર્ષ બાદ હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે રાજાધિરાજ ભગવાન શ્રીરામની શાહી સવારી માટે હાથીની અંબાળી ધર્મપ્રેમી જનતા માટે ખાસ આકર્ષણ જમાવ્યું હતું. જૂનાગઢમાં લાખો લોકોની જન્મેદની વચ્ચે રામ જન્મોત્સવ ઉજવાયો હતો, જેમાં 5 કલાક કરતાં પણ વધુ સમય સુધી શોભાયાત્રા નીકળી હતી. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ખાસ વ્યવસ્થા અને કાયદો જળવવા જૂનાગઢ પોલીસ તંત્ર દ્વારા જહેમત ઉઠાવી હતી. હું હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટનો સભ્ય છું. અમે ઘણા બધા ટાઈમથી આ શોભાયાત્રા દર વર્ષે જન્માષ્ટમી અને રામનવમીની શોભાયાત્રા કાઢીએ છીએ. કોરોનાની મહામારીને હિસાબે છેલ્લા 2 વર્ષથી અમે આ શોભાયાત્રા નથી કાઢી શક્યા. એને હિસાબે આજે રામનવમીના દિવસે અમે ભવ્ય રામનવમીની ઉજવણી કરી છે. તેમાં આપણે મેન જે રામ મંદિરની પ્રતિકૃતિ આપણે અહીંયા હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલ છે અને તેમાં થર્મોકોલ, લાકડા અને એવા બધાનો ઉપયોગ થયેલો છે. અને આ રામનવમીમાં વિવિધ યુવક મંડળો જોડાયેલા છે. આશરે આ વર્ષે 45 થી 50 જેટલા યુવક મંડળો આ શોભાયાત્રામાં જોડાણા છે અને ભવ્યથી ભવ્ય ઉજવણી જૂનાગઢમાં રામનવમીની થઈ છે.